હવે જુઓ પોલિટિકલ ટોપ 9 ન્યૂઝ. હૈદરાબાદમાં ભાજપની રાષ્ટ્રીય કાર્યકારિણીની બેઠકનો અંતિમ દિવસ અમિત શાહે વિરોધીઓને આડે હાથ લીધા. કોંગ્રેસ પર નિશાન સાધતા તેમણે કહ્યું કે વિપક્ષ વેરવિખેર છે. કોંગ્રેસના સભ્યો પક્ષમાં જ સ્વતંત્રતા માટે લડી રહ્યા છે. તો વડાપ્રધાનના સંબોધન સાથે થશે કાર્યકારી બેઠકનું સમાપન. ઉત્તર પ્રદેશના મુખ્યપ્રધાન યોગી આદિત્યનાથે હૈદરાબાદ સ્થિત ભાગ્યલક્ષ્મી મંદિરમાં દર્શન કર્યા. યોગી આદિત્યનાથે ભાગ્યલક્ષ્મી માતાજીની આરતી ઉતારીને આશીર્વાદ મેળવ્યા. યોગી આદિત્યનાથ મંદિરમાં જતા એ વાત સ્પષ્ટ થઈ ગઈ છે કે દક્ષિણ ભારતમાં પણ ભાજપ હિન્દુત્વના માર્ગે આગળ વધશે. મહારાષ્ટ્ર વિધાનસભાના સ્પીકર તરીકે રાહુલ નાર્વેકર ચૂંટાયા. બીજેપી અને શિંદે જૂથ ગઠબંધન ઉમેદવાર નાર્વેકરની જીત. વિધાનસભામાં નાર્વેકરને 164 મત મળ્યા હતા, જ્યારે મહાવિકાસ આઘાડીના ઉમેદવારને 107 મત મળ્યા. મહારાષ્ટ્રમાં શરૂ થયું વફાદારીનું રાજકારણ. શિવસેનાએ પક્ષના તમામ પદાધિકારીઓ પાસે માંગ્યું વફાદારીનું એફિડેવિટ. શિંદે જૂથના બળવા બાદ હવે શિવસેનાએ પ્રામાણિકતાનું એફિડેવિટ. તમામ પદાધિકારીઓને 2 દિવસમાં એફિડેવિટ રજૂ કરવા આદેશ. શિવસેના પર દાવેદારીની કાયદાકીય જંગમાં એફિડેવિટની થઈ શકે છે ઉપયોગ. પંજાબમાં ભગવંત માન સરકાર આવતીકાલે કરશે કેબિનેટ વિસ્તરણ. સૂત્રો મુજબ મંત્રીમંડળમાં 6 નવા ચહેરાનો સમાવેશ થશે, જેમાં એક મહિલા ચહેરો પણ શપથ લેશે. કેટલાક પ્રધાનોના ખાતાઓની બદલી પણ થશે. બિહારના પટનામાં બુલડોઝર કાર્યવાહી સામે ભડકી ઉઠ્યો રોષ. સ્થાનિકોએ ઉગ્ર વિરોધ કરતા પોલીસ અને પ્રદર્શનકારીઓ વચ્ચે ઘર્ષણ. પ્રદર્શનકારીઓના પથ્થરમારામાં એસપી થયા ઘાયલ. 12 લોકોની કરાઈ ધરપકડ. જમ્મુ કાશ્મીરના રિયાસી જિલ્લાના તુકસાન ગામના લોકોએ 2 આતંકવાદીઓને પકડ્યા. લશ્કરે તૈયબા સાથે સંકળાયેલા બંને આતંકી પાસેથી હથિયારો સહિત 2 એકે રાઇફલ, 7 ગ્રેનેડ અને 1 પિસ્તલ જપ્ત થઈ છે. ડીસીપીને ગ્રામવાસીઓ માટે 2 લાખ રૂપિયાના પુરસ્કારની જાહેરાત કરી. આસામમાં ભારે વરસાદથી આવેલા પૂરે ભારે વિનાશ કર્યો. પ્રભાવિત વિસ્તારોમાં પૂરથી મૃત્યુઆંક 174 થયો, જ્યારે રાજ્યના 22 લાખથી વધુ લોકો પૂરગ્રસ્ત. રાજ્ય સરકારનું રાહત કાર્ય ચાલુ. દેશમાં 24 કલાકમાં કોરોનાના 16,103 કેસ નોંધાયા. કોરોનાથી 31 દર્દીના થયા મોત. એક્ટિવ કેસની સંખ્યા 1,11,000 ને પાર. 13,000થી વધુ દર્દી થયા સ્વસ્થ.